કડોદરા ચાર રસ્તા પાસે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દહાડે બંદૂકની અણીએ બેંકના કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 6,84,000 રોકડની લૂંટ કરવાના ચકચારિત પ્રકરણમાં પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હલધરુ ગામના એક ખેતરમાંથી લૂંટારૂની સાયકલ અને ટી શર્ટ કબજે કરી લીધી હતી। બેંકમાં લૂંટ કર્યા બાદ લૂંટારૂ હાઈવે રોડના ચામુંડા હોટેલ પાસેનો રોડ ક્રોસ કરી એક રિક્ષામાં બેસીને હલધરુ ગામના પાટિયા પાસે ઉતર્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં બહાર આવ્યું હતું। જ્યાંથી તે અગાઉથી તેણે મૂકી રાખેલી સાયકલ લઈ હલધરુ ગામના 3 રસ્તાથી 3 કિલોમીટર દૂર આવેલી આરાધના સોસાયટીના પાછળના ભાગે જઈ ખેતરમાં સાયકલ નાખી તેણે પહેરેલી ટી શર્ટ બદલી અને ક્યાંક ફરાર થઈ ગયો હતો। પોલીસે આ લૂંટની ઘટનામાં વિવિધ ટીમો બનાવી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।